નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સામાજિક સામાજિક વિજ્ઞાનમાં પાઠ પરિવર્તનનું સ્વાધ્ય આ વિડીયોમાં આપણે જોઈશું મિત્રો સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણોના સ્વાધ્યાયના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો અને તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો પહેલો સવાલ ભારતીય બંધારણમાં કયા બાર અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને કુદરતી જીવન જીવવાનો અધિકાર છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મના ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે કોઈ પણ બાળકને ખાસ કારણ સિવાય માતા પિતાથી અલગ કરી શકાય નહીં દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે બાળકોને તેમના જૂઠ પ્રમાણે રમટગમટ અને મનોરંજન મેળવવાનો અધિકાર છે દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક રીતે શોષણ સામે હક મેળવવાનો અધિકાર છે દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો મંદરો રચવાનો અધિકાર છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો જવાબ આજે વિભક્ત કુટુંબ પ્રણાલી જોવા મળે છે જેની ગેરસાને કારણે આજના સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ઢકેલી રહે છે પોતાની કૌટુંબિક અને નૈતિક ફરજો ભૂલી જાય છે પરિણામે વૃદ્ધો નિસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે સંયુક્ત કુટુંબમાં રહેતા વૃદ્ધો કરતા સાર સંભાર બહુ ઓછી લેવાય છે સમાજમાં જેમ વિભક્ત કુટુંબો થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યા ગંભીર બનતી જાય છે આમ વૃદ્ધોને ઘરડા ઘરમાં રહેવાની ફરજ પડે છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે પ્રમાણે છે કેન્દ્ર સરકારે ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી આ નીતિ દ્વારા વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં ઘરડાઘર ખુલ્યું છે શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવાયા છે ત્યારબાદ ત્રીજો સવાલ છે માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો જવાબ માહિતી મેળવવાના અધિકારોના હેતુઓ બધા સરકારી તંત્રો સંસ્થાઓમાં કામગીરી સ્વચ્છ પારદર્શક સરળ અને ઝડપી થાય તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે તે હેતુસર માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ બનાવવામાં આવ્યો માહિતી મેળવવાની પ્રક્રિયા માહિતી અધિકાર અન્વયે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ રૂપિયા વીસ રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવાના હોય છે અરજી સ્વહસ્તાક્ષરમાં ટાઈપ કરેલ કે ઈમેલ દ્વારા જે તે વિભાગમાં કરી શકાય છે અરજદારની અરજી મળ્યાની પહોંચ જે તે કર્મચારીએ ઇનવર્ડ નંબર સાથે પરત આપવાની હોય છે માહિતી મેળવવા માટે અરજદારોની અરજીઓનો ત્રીસ દિવસમાં નિકાલ કરવાનો હોય છે જો માહિતી સાર્વભૌમત્વ સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો હોય તો તે માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે જે તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતી ન આપે તો અધિકારીઓને અપીલ કરી શકાય છે અરજદાર નેવું દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે ત્યાર પછી ચોથો સવાલ છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો જવાબ કેન્દ્ર સરકારે બે હજાર નવમાં છ ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવું છઠી ચૌદ વર્ષના બાળકોને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ પ્રવેશ માટે ઇનકાર કરી શકાય નહીં શાળામાં પ્રવેશ વખતે બાળકની ઉંમર છ વર્ષની હોવી જોઈએ હોસ્પિટલનો રેકોર્ડ જન્મનો દાખલો અથવા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાય કોઈપણ જાતના ભેદભાવ વિના બાળકને પ્રવેશ આપવો ફરજિયાત છે પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી કોઈપણ પ્રકારની ફી લઈ શકાશે નહીં બાળકને પ્રવેશ વખતે કોઈપણ પ્રકારની પરીક્ષા લઈ શકાશે નહીં શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પદ્ધતિ કરી શકશે નહીં કોઈપણ બાળકને શાળા માટે કાઢી શકાશે નહીં પાંચમો સવાલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારાન્વયે અનાજ સંબંધિત વિવિધ સરવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો જવાબ ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેરના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો આ કાયદા મુજબ મા અન્નપૂર્ણા યોજના મુજબ જરૂરિયાતમંદ ગરીબ વર્ગના કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે પ્રત્યેક કુટુંબને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે જેમાં પ્રતિમાસ દીઠ પાંચ કિલોગ્રામ અનાજમાં બે કિલો ઘઉં ત્રણ કિલો ચોખા જાડુ અનાજ એક કિલોના ભાવે આપવામાં આવે છે ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ રૂપે છ હજાર આપવામાં આવે છે જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે બાયોમેટ્રિક ઓળખ એપિક કોડ બારકોડ રેશન કાર્ડ વેબ કેમેરાથી ઇમેજ જેવા પગલાં ભરવામાં આવ્યા છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો પહેલો સવાલ સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો જવાબ સામાજિક પરિવર્તનમાં સામાજિક સંસ્થાઓ તેમજ સામાજિક સંબંધો મૂલ્યોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન કહેવાય છે સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબરો આજે સમાજમાં સામાજિક સંબંધો લગ્ન પ્રથા જીવનશૈલી સાહિત્ય અને લલિત કલા વગેરેના પરિવર્તનો આવ્યા છે જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પરિવર્તન આવ્યું છે ભૌતિક સુવિધાને લીધે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે આ ઉપરાંત સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક વૈચારિક પરિબળો તેમજ પ્રચાર પ્રસાર માધ્યમો જેવા પરિબળોની અસરોને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે બીજો સવાલ કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાઠી જરૂરી બની છે જવાબ ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તેવું વર્તન કરી શકીએ સમાજ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે નિભાવી શકીએ શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ બંધારણે આપેલા મૂળભૂત હક્કો ભોગવી શકીએ આથી દરેક નાગરિકને કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ ત્રીજો સવાલ બાળ વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે સમજાવો જવાબ બાળકો એ રાષ્ટ્રની સંપત્તિ છે આવતીકાલનું ભવિષ્ય છે જો બાળકો શિક્ષિત હશે તો સારા નાગરિક બનીને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે આવા બાળકો દેશ માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે કોઈપણ રાષ્ટ્રનો આધાર તેના બાળકના સર્વાંગી વિકાસ પર રહેલો છે તેથી બાળકનો સારી રીતે વિકાસ થવો જોઈએ આથી તેમનો શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થવો જોઈએ ત્યારબાદ ચોથો સવાલ છે ભ્રષ્ટાચાર નાઠવાના સરકારી પ્રયાસો જણાવો જવાબ ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ચોસઠમાં કેન્દ્રીય લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી આ બ્યુરો સરકારી અધિકારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે છે જો આરોપો સાચા સાબિત થાય તો તે ગુનેગારને અદાલતની શિક્ષા કરાવે છે ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે કોઈપણ વ્યક્તિ વન એટ ડબલ જીરો ટુ થ્રી થ્રી ફોર ડબલ ફોર ડબલ ફોર ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકે છે આ અધિનિયમ અનુસાર લાંચ રૂસવટ છેતરપિંડી સત્તાનો દુરુપયોગ વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે તાજેતરમાં બ્લેક મની એક્ટ બે હજાર પાંચ અમલમાં મૂક્યો છે આ ઉપરાંત લોકપાલ અને લોકાયુક્ત નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કારું નાણું શોધવામાં અને ભ્રષ્ટાચાર નાઠવાનો પ્રયાસ કર્યો છે ત્યાર પછી પાંચમો સવાલ અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો જવાબ અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ પાંચ જુલાઈ બે હજાર તેરના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ કરવામાં આવી દેશની વળતી જતી સનસંખ્યાની માંગ સંતોષવી તેમજ સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત વાળું અનાજ પૂરું પાડવું જાહેર વિતરણ પ્રણાલીને વધુ સંગીન સરળ અને પારદર્શક બનાવવી બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો બીપીએલ હેઠળ જીવતા કુટુંબને પોષણક્ષમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ પૂરું પાડવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પહેલો સવાલ બાલ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે જવાબ બાલ શ્રમિકની માંગનું પ્રમાણ વધુ હોવાના કારણો નીચે મુજબ છે શ્રમિકોની વધારે સંખ્યા હોવાથી તેમને સહેલાઈથી મોટી સંખ્યામાં મળી રહે છે પોતાને રોજગારી રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી કેમ કે સંગઠનનો અભાવ હોય છે ગામડાઓના વિસ્તારમાં શિક્ષણની સગવડો પૂરતી હોતી નથી તેથી તેમના માતા પિતાઓ તેમના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે મજૂરી કામ કરવા મોકલી દે છે મોટી વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે ઓછા વેતને કામ કરાવી શકાય છે બાળ શ્રમિકોને કઠિન અને જોખમી કામ ઓછા વેતનમાં કરાવી લે છે ગમે તેમ ધમકાવીને દરાવીને અને લાલચ આપીને બીજો સવાલ નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો જવાબ નાગરિકોના અધિકારો બંધારણીય ઈલાજનો અધિકાર શોષણ વિરોધી અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ત્રીજો સવાલ બાળમજૂરીના વિવિધ સ્વરૂપો જવાબ મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે જેવા કે હોટલો ફેક્ટરીઓ ઈંટોના ભઠ્ઠાઓ વગેરેમાં આ ઉપરાંત નોકર તરીકે ચાની લાડીઓ લાડી ખેંચવી અખબાર વેચવા પ્લાસ્ટિકનો ભંગાળ વીણવો વગેરે કામોમાં બાળમજૂરો કામ કરે છે ચોથો સવાલ ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે શા માટે જવાબ ભ્રષ્ટાચાર કારાનારાનું સર્જન કરે છે ખરીદશક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે આની સામે ચીજવસ્તુઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી બજારમાં પુરવઠા અને માંગ વચ્ચે સમતુલા ઉભી થાય છે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં એક સાથે ઊંચા દરે વધારો થાય છે તેથી ભાવ સપાટી ઊંચે જાય છે આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે ત્યારબાદ પાંચમો સવાલ મા અન્નપૂર્ણા યોજનાની મહત્વપૂર્ણ જોગવાઈ જણાવો જવાબ ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેરમાં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મધ્યમ વર્ગના કે ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં રૂપિયા બે કિલો ચોખા રૂપિયા ત્રણ પ્રતિ કિલો અને જાડો અનાજ રૂપિયા એક કિલોના ભાવે આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચત વધશે જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે આ યોજના અન્વયે ગુજરાતના લગભગ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તેમને અન્ય સુરક્ષા બક્ષી છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું વિકલ્પ છે ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે વિકલ્પો આપ્યા છે એ રૂઢિઓ પરંપરાઓ બી લોકમઠ સી પશ્ચિમીકરણ ડી સાક્ષરતા આમાં સાચો ઉત્તર આવશે સી પશ્ચિમીકરણ બીજો વિકલ્પ છે માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું વિકલ્પો જોઈએ એ ગ્રેટ બ્રિટન બી સંયુક્ત રાષ્ટ્રો સી યુનિસેફ ડી વિશ્વ બેંક સાચો ઉત્તર છે બી સંયુક્ત રાષ્ટ્રો ત્રીજો વિકલ્પ છે વિશ્વવૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે વિકલ્પો છે એ આઠ માર્ચ બી પહેલી ઓક્ટોબર સી પહેલી એપ્રિલ ડી પંદરમી જૂન મિત્રો આમાં સાચો ઉત્તર આવશે બી પહેલી ઓક્ટોબર ત્યારબાદ ચોથો વિકલ્પ છે નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ઓપ્શન આપ્યા છે એ ચૂંટણી પંચ બી સરકારની યોજનાઓ સી ન્યાયિક ચુકાદા ડી રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે દી રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો પાંચમો વિકલ્પ છે મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ કરી શકાય છે ઓપ્શન આપ્યા છે એ જન્મના દાખલા વગર પ્રવેશ બી ખાસ તાલીમની સુવિધા સી પ્રવેશ કસોટી વિના પ્રવેશ ડી પ્રવેશ સમયે કેપિટેશન ફી સાચો ઉત્તર આવશે દી પ્રવેશ સમય કેપિટેશન ફી ત્યારબાદ છથ્થો વિકલ્પ છે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે વિકલ્પો આપ્યા છે એ બારકોડેડ રેશન કાર્ડ બી એટીએમ કાર્ડ સી બાયોમેટ્રિક ઓળખ ડી ચૂંટણી પંચનું ઓળખપત્ર સાચો ઉત્તર છે સી બાયોમેટ્રિક ઓળખ સાતમો વિકલ્પ દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે વિકલ્પો આપ્યા છે એ પંદર વર્ષ બી સોળ વર્ષ સી સત્તર વર્ષ દી અધાર વર્ષ સાચો ઉત્તર છે ડી અધાર વર્ષ તો મિત્રો અહીં આપણું પ્રકરણ અગિયારનું સ્વાઢ્ય પૂર્ણ થાય છે આના જેવા જ બીજા સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણના સદ્યોને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર